પાટણ તળ દરજી સમાજ દ્વારા પાટણથી લોટેશ્વર પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન આજરોજ કરાવવામાં આવ્યું હતું. ચાલુ સાલે સમાજના યુવકો દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા 130 વર્ષથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરાને સમાજ દ્વારા આજે પણ અકબંધ જાળવી રાખી છે, જેમાં સમાજના બંધુ ભગીની માતાઓ જોડાયા હતા અને પાટણ તળ દરજી સમાજના લોટેશ્વર પગપાળા સંઘ લઈને જતા યાત્રિકો શહેરના પ્રગતિ મેદાન પાસે આવેલા કાપડિયાવીર દાદાના દર્શન કરીને સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે સંઘ કાપડિયાવીર દાદાથી નીકળીને સાગોટાની શેરી ખાતે આવેલા આશાપુરાના મંદિર ખાતેથી સંઘના યાત્રિકોએ દર્શન કરી ઘીમટા ખાતે આવેલા રામજી મંદિર ખાતે દર્શન કરી સંઘ લોટેશ્વર જવા પ્રસ્થાન કરશે. ત્યારે ચાલુ સાલે આજથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી હોવાથી આ પગપાળા યાત્રા સંઘમાં 50-60 જેટલા યાત્રાળુઓ જોડાઈને પણ વર્ષોની પરંપરા અકબંધ રાખી હતી. તો પાટણ શહેરમાં વાસ્તે ગાસ્તે લોટી મહાદેવના ધજા સાથે પ્રસ્થાન થયેલા સંઘ ગરબે ઘૂમતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. આ પ્રસંગે લોટેશ્વર મંડળના પ્રમુખ જયેશભાઈ દરજીએ વર્ષોની પરંપરા મુજબ ચાલુ સાલે પણ પાટણ તળ દરજી સમાજ દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રમુખ રાજુભાઈ દરજી, લોટેશ્વર મંડળના પ્રમુખ જયેશભાઈ દરજી, મહેન્દ્રભાઈ દરજી, સુરેશભાઈ દરજી અને કારોબારી સભ્યો દ્વારા સંઘનું લોટી મહાદેવ જવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ચાલુ સાલે પગપાળા સંઘનું આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર આયોજન છે. ચાલુ સાલે લગભગ 50-60 યુવકો અને યુવતીઓ અને માતાઓ બહેનો દ્વારા પગપાળા સંઘ નીકળવાનો છે. આ આયોજન સમાજના વહીવટકર્તા દ્વારા અને યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા 130 વર્ષથી અમારો આ સંઘ નીકળે છે અને ચાલુ સાલે પણ આ પરંપરા અમારા સમાજે જાળવી રાખી છે. આ સંઘ ક્યાંથી ક્યાં જાય છે, ક્યાંથી નીકળ્યો, ક્યાં જશે? શ્રી કાપડિયાવીર દાદા મંદિરેથી પ્રસ્થાન કરી અને સાગોટાની શેરીમાં શ્રી આશાપુરા મંદિરે દર્શન કરી રામજી મંદિર થઈને પ્રસ્થાન કરશે સંઘ.